नमस्कार दर्शक मित्रों, तीर समाचार में आपनु स्वागत छे। वात करीशुं 23 मे ना रोज जेना लग्न थवाना हता ते कन्यानी हत्या करवामां आवी अने हत्या बीजा कोई नहीं परंतु तेना ज मंगेतरे करी नाखी। एवं तो शू थयुं के 7 तारीखे लग्न पड़ीकू बंधायुं अने 23 मे ना रोज एटले के गणतरीना दिवसों बाद ज्यारे तेना लग्न थवाना हता तेम छतां युवके तेनी फियांसीनी हत्या करी नाखी। 7 तारीखे पंचमहाल जिलाना रायसिंगपुरा गामनी 19 वर्षीय भूमिकाना लग्न नक्की करवामां आव्या हता। नजीकना महादेव्या गामना युवक जनक साथे अने लग्ननुं पड़ीकुं बंधायुं हतुं, परंतु तेज रात्रे कन्यानी हत्या करवामां आवी। करपीण हत्याने लईने बंने परिवारमां शोकनुं मोजुं फरी वळ्युं। पोलीसे तपासनो धमधमाट शुरू कर्यो अने शंकाना दायरामां आवेला लोकोनी पूछपरछ हाथ धरवामां आवी। त्यारे एवो तो खुलासो थयो जे सांभळीने बंने परिवारना पग तळेथी जमीन सरकी गई। कारण के हत्या करनार बीजू कोई नहीं परंतु कन्यानो जे मंगेतर जनक हतो तेणे ज पोतानी मंगेतरनी हत्या कर्यानुं सामे आव्यो अने पोते आ हत्या कर्यानी कबूलात पण करी। शा माटे तेने जेनी साथे सात फेरा फरवाना हता, जेनी साथे जन्म जन्मना बंधन में बंधावानुं हतुं, तेवी पोतानी मंगेतरनी हत्या करी तेने लईने चौंकावनारा खुलासा थया छे। हत्या करवानी वातनी कबूलातनी साथे जनके हत्या करवा पाछळना जे कारणों दर्शाव्या छे तेमां कन्या द्वारा तेनी पासे मोंघी चीज वस्तुओ अने दागीनानी मांगणी कराती होवानुं तेणे पोलीस सामे निवेदन आप्युं छे। समग्र घटनानी जानकारी आपता गोधराना DYSP हिमाला જોશીએ શું કહ્યું, આવો સાંભળીએ। પંચમહાલ જિલ્લાના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મહેલો લોપીના ગામ રાયસિંગપુરનો બનાવ તારીખ 6/5/2021 રોજ એક 19 વર્ષીય મહિલાની લાશ એક ખેતરમાં ગળું કાપેલી હાલતમાં મળી આવેલ અને કોઈ ઈસમે એમનું ગળું કાપી અને મોત નિપજાવેલ। આ સમગ્ર મામલાની ફરિયાદ તારીખ 7/5/2021 રોજ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ અને ત્યારબાદ આ મામલાની તપાસ જિલ્લાની પોલીસ ટીમ તથા LCBની ટીમ એ હાથ ધરેલ। ત્યારબાદ અમને જાણવામાં મળ્યું કે એના સગા સંબંધી અને બીજા આજુબાજુના લોકો સ્થળ ઉપરથી FSL અને ડોગ સ્ક્વોડ તથા ફિંગરપ્રિન્ટની ટીમ ફિઝિકલ અને ટેકનિકલ પુરાવા એકત્રિત કરવામાં આવ્યા, બોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને ત્યારબાદ ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી જે એમના સગા સંબંધીઓ છે અને ખાસ કરીને આ બેનના જ્યાં લગ્ન નક્કી થયેલા એના મંગેતરની પણ ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી। ટેકનિકલ સર્વેલન્સની મદદથી કોલ ડિટેલ રેકોર્ડ્સ લઈને LCBની ટીમે આજે આ કેસ સોલ્વ કર્યો છે, જેમાં બહાર આવ્યું છે કે આ બેનના જે મંગેતર હતા એમણે જ એમનું ગળું કાપી અને મૃત્યુ કર્યું છે। એમની પૂછપરછમાં આ કબૂલાત પણ એમણે કરી છે કે એ બેનના ઘણી બધી સોના ચાંદીની વસ્તુઓની માંગ અને મોબાઈલ ફોનની માંગણીઓ કરતા હતા, જેથી વારંવાર આવી માંગણીઓ કરવાથી એમના મંગેતરને ગુસ્સો આવ્યો। ત્યારબાદ બનાવની રાતના સમયે 2-3 વખત આ લોકો વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ અને બેનના જે ઘરની પાછળ એક ખેતર છે ત્યાં એમના મંગેતરે એમને બોલાવ્યા અને ફરીથી એમના બંને વચ્ચે બોલાચાલી થઈ અને ગુસ્સા અને ઉશ્કેરાટમાં આવીને એમના મંગેતરે એમના ગળું કાપી અને ત્યાં હત્યા કરેલ છે એવું પૂછપરછમાં કબૂલાત કરી છે। સમગ્ર LCB ટીમ સતત અમારા પોલીસ અધિક્ષક સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ ખાસ કરીને ટેકનિકલ પુરાવા CDR અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ કેસ બહુ જ ટૂંક સમયમાં સોલ્વ કરવામાં આવ્યો છે। આજરોજ આરોપીની અટક કરવામાં આવી છે, એમનો RT-PCR ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ વેજલપુર પોલીસ સ્ટેશન IO ને સોંપવામાં આવી છે।